કોરોના વાયરસની મહામારીમાં તબીબો અને પેરામેડિકલ સ્ટાફ દિવસ રાત જોયા વિના દર્દીઓની સારવાર કરી રહ્યા છે, પરંતુ આખો દિવસ દર્દીઓનું સ્કેનિંગ અને ઇલાજ કરીને ઘરે જતા તબીબોને આજુબાજુના લોકો અને સોસાયટીના લોકો જે શંકા અને તિરસ્કારની નજરે જુએ છે તેમ ન કરવા રાજકોટના અગ્રણી તબીબે એક વિડીયો વાયરલ કર્યો છે. ગોકુળ હોસ્પિટલના ડાયરેક્ટર અને કન્સલ્ટન્ટ અને IMA રાજકોટના સેક્રેટરી ડોક્ટર તેજસભાઈએ આ વિડીયોમાં ગર્વભેર કહ્યું છે કે અમે દરરોજ અસંખ્ય દર્દીઓનું સ્કેનિંગ કરવાનું કામ કરી રહ્યા છીએ. અમને પણ ઘરના લોકો કહે છે કે 20 દિવસ ઘરમાં પુરાઈને રહો, પરંતુ અમે બોર્ડરની અંદરના સૈનિક છીએ. નમસ્તે મિત્રો, આજે જ્યારે વિશ્વ એક કોવિડ 19ની મહામારીમાં ફસાયેલો છે ત્યારે રાજકોટ કે ગુજરાત કે ભારત આપણેમાંથી બાકાત નથી. આ એવો કટોકટીનો સમય છે જ્યારે માણસ છે એને ઘરમાં પુરાઈને રહેવું પડે છે. આ એવો સમય છે કે જ્યારે જો આપણે સમજણ શક્તિનો ઉપયોગ નહીં કરીએ તો આ યુદ્ધને કંઈ તલવાર ભાલા કે બંદૂકથી લડાશે નહીં. આ લડાઈને આપણે એકદમ સમજણપૂર્વકથી લડવી પડશે. તમે મેડિકલ સ્ટાફને, પેરામેડિકલ સ્ટાફને, ડોક્ટરોને જો સોસાયટીમાં નહીં રહેવા દો અથવા તો ખોટી શંકાઓ કરશો અને એને ઘર ખાલી કરાવશો અથવા તો એને કોઈપણ પ્રકારના હેરાનગતિ કરશો તો આ મહામારીને કોણ અટકાવશે? આપને બધાને મારી નમ્ર વિનંતી છે, અમે જ્યારે અમારા ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે અમારી પત્ની, અમારા બાળકો, અમારા ભાઈઓ બધા અમને પૂછે છે, તમે સેનિટાઈઝરથી હાથ ધોયા? તમે ગ્લોવ્સ પહેરો છો? તમે હોસ્પિટલ શું કામ જાઓ છો? તમે હોસ્પિટલ જવાની ક્યાં જરૂર છે? આપણે તો ભગવાને ઘણું દીધું છે. ભાઈ તમે 15-20 દિવસ ઘરમાં પુરાઈ રહ્યો ને ત્યારે અમે એક સૈનિકની જેમ સમાજની સેવામાં નીકળી પડીએ છીએ. એ લોકોને પણ અવગણીને અમે ઘરની બહાર નીકળી પડીએ છીએ. એ કેના માટે નીકળી પડીએ છીએ? એ સમાજ માટે નીકળી પડીએ છીએ, તમારા માટે નીકળી પડીએ છીએ, તમારા માટે અમે લડીએ છીએ. તો તમે બધા જ આમ નમ્ર વિનંતી છે કે જે પણ પેરામેડિકલ સ્ટાફ, મેડિકલ સ્ટાફ, ડોક્ટરો અને સરકારી મિશીનરીઓ જે આ કોવિડ 19 મહામારીમાં એકદમ પોતાનું બધું સમર્પિત કરી બેઠી છે, સમય આપે છે, વ્યય આપે છે, એવા એરિયામાં જાય છે.